અન્ય ખબરો પર નજિક રાજ્યના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસમાં ગુજરાતમાં આવેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઇ આઈસીએસઈ આઈબી સહિત અન્ય બોર્ડ સંલગ્ન તમામ સ્વનિર્ભર શાળા કોઈપણ પ્રકારનો ફી વધારો નહીં કરી શકે શિક્ષણ વિભાગે આ પરિપત્ર બહાર પાડ્યો જેમાં જણાવાયું છે કે સુવિધા માટેની ફી ભરી હોય તો શાળા ફી સરભર કરી શકશે બીજી તરફ સ્વનિર્ભર શાળાઓ માત્ર ટ્યુશન ફી લઈ શકશે સ્વનિર્ભર શાળાઓએ ટ્યુશન ફીમાં પચીસ ટકા રાહત આપવી પડશે શૈક્ષણિક વર્ષ બે હજાર ઓગણીસ વીસના બીજા સત્રની તમામ ફીની રકમ જો બાકી હોય તો એકત્રીસ ઓક્ટોબર સુધીમાં ભરવાઈ અચ્છનીય ગણવામાં આવે છે આ ઉપરાંત વર્તમાન શૈક્ષણિક વર્ષ બે હજાર વીસ એકવીસના પ્રથમ સત્રની પચાસ ટકા રકમ એકત્રીસ ઓક્ટોબર સુધીમાં ભરવી પડશે પરંતુ અસામાન્ય સંજોગોમાં સમય મર્યાદામાં ફી ભરવા માટે કોઈ વાલી અક્ષમ હોય તો તેમના દ્વારા શાળા સંચાલક સમક્ષ કારણો સહિત રજૂઆત કરવામાં આવે શાળા સંચાલકે કેસ ટુ કેસ ગુણદોષને ધ્યાને લઈ માનવીય અભિગમ સાથે રજૂઆતનું હકારાત્મક નિવારણ લાવવાનું રહેશે સંવાદદાતા સંજય ટાંક અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે તેમની સાથે વાત કરીએ સંજય ઘણા મહત્વપૂર્ણ બદલાવો કરવામાં આવી રહ્યા છે જે પરિપત્રની વાત હતી ફીને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે આવી પરિસ્થિતિમાં વાલીઓનો શું મત છે બિલકુલ યસ જે પ્રકારે ફી મામલે રાજ્ય સરકારે પરિપત્ર કર્યો અને એના સાત દિવસ બાદ જે એટલે જે નિર્ણય કર્યો અને તેના સાત દિવસ બાદ જે આખરે પરિપત્ર કર્યો વાલીઓ આ પરિપત્રને કઈ રીતે જોઈ રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીએ ખાસ કરીને વાલીઓ આપણી સાથે છે જે પ્રકારે સરકારે માફીની વાત કરી પચીસ ટકા ફીમાં માફીની વાત કરી અને આખરે સાત દિવસ બાદ પરિપત્ર કર્યો કઈ રીતે જુઓ છો આપણી વાત જુઓ સરકારે જાહેરાત કરી એના પછી સરકારને પરિપત્ર બહાર પાડતા અઠવાડિયું થઈ ગયું એટલે આ અઠવાડિયામાં સંચાલકોની એક માંગ હતી કે એકત્રીસ ઓક્ટોબર પહેલાં ફી ભરે તો જ અમે વાલીઓને એ જ વસ્તુ સરકારે ફરજિયાત નથી કરી પરિપત્રમાં પરંતુ સંચાલકો જે વાત કહેતા હતા એ જ વાત સરકારે પાકી કરી છે એનો મતલબ કે સરકાર અને સંચાલકો મિલીભગત કરતા હતા અને આ પરિપત્ર બહાર પાડવામાં સંચાલકોને વિશ્વાસમાં લેવામાં આવ્યા છે એકત્રીસ ઓક્ટોબર પહેલાં ફી ભરવાની વાત શા માટે જ્યારે કોરોનાનો સમય છે આવક મર્યાદિત થઈ છે તો પછી તમે કોઈને વાલીને એવું કેમ કહી શકો આ તારીખ પહેલાં તમારે ફી ભરવાની એટલે સંચાલક અને સરકાર મિલી ભગત છે પંચોતેર ટકા જેટલી માતબર ફી બંધ સ્કૂલે વાલી શા માટે આપે જ્યારે સ્કૂલો ઓપન નથી થઈ તો ફી આપવાની પંચોતેર ટકા ફી આપવાની હોય કે પચીસ ટકા જ માત્ર ફી આપવાની હોય એટલે પચીસ ટકા જ ફી ભરવાની હોય પંચોતેર ટકા ફીની માફી થવી જોઈએ ગયા વર્ષનું પણ છેલ્લું ક્વાર્ટર માર્ચ મહિનાથી એ બંધ હતું તમે કઈ રીતે જુઓ છો ખાસ કરીને જ્યારે ટ્યુશન ફી જ સરકારે જે લેવાની વાત કરી એમાં પચીસ ટકા માફીની વાત કરી છે સાહેબ તમે કીધી એ વાત બરોબર છે પણ એક કાલે જ એક મેસેજ આવ્યો છે સ્કૂલ તરફથી એ હું સ્પષ્ટ વાંચી સંભળાવું છું સાત દસ બે હજાર વીસ શુભ વાલીશ્રી જય ભારત સાથે જણાવવાનું જય ભારત સાથે જણાવવાનું કે ગત વર્ષની ફી અને ચાલુ વર્ષની ફી બાકી હોય તે વહેલી તકે ભરી દેવા વિનંતી નીચે નોંધ લખ્યું છે એમાં સ્પેસ્ટ એકદમ ડાર્ક કલરથી લખ્યું છે જે વિદ્યાર્થીની ફી બાકી હશે તેને પ્રથમ પરીક્ષાના પેપર આપવામાં આવશે નહીં હવે આ શબ્દ શું પ્રકારના કહેવા માગે છે સ્પષ્ટ એકદમ લુખી કહેવાય એ પ્રકારની ધમકી આપવામાં આવી છે વાલી મિત્રોને

બીજી વસ્તુ એ કે છ મહિના સુધી જ્યારે તમને ફીસ રેગ્યુલેશન કરવામાં બધું કહેવાય કે ટાઈમ લાગતો હોય તો પચીસ દાડાનો તમે ટાઈમ લિમિટ આપો છો વાલીઓને શા માટે ભાઈ બીજી વસ્તુ એ છે કે ભાઈ અમે કઈ બધું કહેવાય કે વધારે ડિમાન્ડ કરી દીધી છે સરકાર પાસે આજે અમે સરકારને ટેક્સ ચૂકવીએ છીએ એજ્યુકેશન ટેક્સ તરીકે તો અમે એજ્યુકેશન ટેક્સમાંથી બધું પૈસા માંગીએ છીએ આજે એજ્યુકેશન ટેક્સ લે છે સરકાર તો એજ્યુકેશન માટે શું કામ કરે છે સરકાર એનો જવાબ આપે ખુલ્લાસો જવાબ આપે તો ખબર પડે કે બધું કહેવાય કે એ લોકો કઈ કામ કરે સરકારી સ્કૂલો પહેલાં ગામ ડિટેક હતી આજે પાંચ ગામ ડિટેક કટ નાખી છે સરકારી સ્કૂલો તો બંધ થતી જાય છે અને પ્રાઇવેટ સ્કૂલોને ને બધું કહેવાય કે ધંધો આપી રહ્યા છે સંચાલકો પોતે જ સરકારો બની રહ્યા છે અન્ય વાલી પણ યસ આપણી સાથે છે કઈ રીતે જુઓ છો આ પરિપત્રને જે સરકાર દ્વારા જે ફી માફીને લઈને કરવામાં આવે છે પરિપત્ર પૂરો મિલીભગત પરિપત્ર છે આ સંચાલકોએ અને સરકારે બેસીને નરેશભાઈ શાહને અમારા વાલી મિત્રને ફોડીને તોડીને બનાવેલો પરિપત્ર છે સંચાલકોને સાથે પાછળ નહીં પાછળ બેસાડીને પરિપત્ર જે ઊભો કર્યો છે એ વાલીઓનો વિરુદ્ધ પરિપત્ર છે અમારો વાલીઓનો મુદ્દો પચાસથી પંચોતેર ટકાનો હતો તે આ લોકો ડાયવર્ટ કરી નાખ્યો બિલકુલ અન્ય વાલી પણ છે શું કહેશો આ પરિપત્ર કઈ રીતે જુઓ છો પરિપત્રમાં જે પચીસ ટકા ફી માફી ગઈ છે એને બદલે એમ જોઈ શકાય કે પંચોતેર ટકા ફી ઉઘરાવાની પરમિશન આપેલી છે એટલે જેટલા બી શાળા સંચાલકો છે એ લોકોના સપોર્ટમાં સરકાર ગઈ છે સંચાલકોને તો એવું સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે જે વાલી ભરી શકે તેવી કંડિશનમાં ના હોય તો તેઓની માસિક ધોરણે ફી લેવી કે પછી તેમની સાથે વન ટુ વન વાતચીત કરવી આ વસ્તુ તો એફઆરસીમાં પણ આપેલી છે કે આટલી જ ફી લેવી એનું પાલન તો કોઈ જગ્યાએ નથી થતું સો આ એવા બધા મુદ્દા મૂક્યા છે કે જેનું પાલન ન થાય તો કોઈ ઇફેક્ટ નહીં આવે એટલે સ્માર્ટ ગેમ જ છે પૂરેપૂરી એમને જો પંચોતેર રૂપિયા ફી માફી આપી હોય વાલીઓને તો ઇટ ઇઝ અ ગુડ અચ્છા ઇતર પ્રવૃત્તિ જે છે તે સંચાલકો જે ઇતર પ્રવૃત્તિની જે ફી નહીં લઈ શકે તેવું પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે એવું સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે પણ એમાં સ્કૂલોવાળા કેવી રીતે ફી ઉઘરાવે છે કેવી રીતે એમની ઇતર પ્રવૃત્તિ એમને નાખી છે હજી સુધી સંચાલકો સામે સરકારે એમને જોયું નથી સરકારે અને સરકારે આ જે પરિપત્ર પાછળ

પણ આ લોકો એવું સમજે છે કે ભાઈ અમારે જુદા જુદા પ્રવૃત્તિઓ બતાવી અને ફી મોટી વધારે છે હકીકત સાહેબ એવું છે કે બિઝનેસ બધા જ કરતા હોય છે હજાર લોકડાઉન થયું છે તો લોકો એના સ્ટાફને પગાર આપી રહ્યા છે તો કેટલાક લોકો નોકરી ગુમાવી ચૂક્યા છે એવા લોકો કેવી રીતે ચૂકવી શકે એમ દુખી બિલકુલ યસ તો કે 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 જે સરકાર દ્વારા તો પરિપત્ર કરી દેવામાં આવ્યો છે ફી માફીને લઈને પરંતુ હજુ પણ વાલીઓમાં નારાજગી સાફ જોવા મળી રહી છે કે આ જે પરિપત્ર કરવામાં આવ્યો છે જે ફી માફી કરવાની જે વાત કરવામાં આવી છે તેમાં કેટલીક વાલીઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા નથી બિલકુલ આભાર સંજય આ સમગ્ર માહિતી આપવા માટે તો વાલીઓમાં જે ઉચાટ છે તે સ્પષ્ટપણે અત્યારે આપણને જોવા મળ્યો મળી રહ્યો છે